પોતાની જાતને એમ લાગશે કે આ મેડિકલ કોલેજમાંથી નીકળેલા વિદ્યાર્થીની તુલનામાં હું તો ઘણો ઊણો છું, તો એનામાં એક લઘુતા ગ્રંથિ આવી જશે. અને લઘુતા ગ્રંથિ આવી છે એટલે લોકો પોતાને વૈદ્ય લખવા કરતા ડોક્ટર લખવાનું વધારે પસંદ કરે છે. હોય છે વૈદ્ય પણ ડોક્ટર લખતા હોય છે. એ એમ બતાવે છે કે એને વૈદ્ય થવા કરતા ડોક્ટર થવામાં વધારે ગૌરવ લાગે છે. મારા એક સજ્જન એવા છે, અમારા સાધુ છે, કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ સર્ટિફિકેટ નથી, પણ હંમેશા પોતાના આગળ ડોક્ટર જ લખે છે. અમે બધા કાશીમાં સાથે ભણેલા, એટલે મેં કહ્યું તું કઈ ક્યારે અહીંયા ડોક્ટર થયો? મને કે થયો નથી, પણ આવું લખવાથી આપણો પ્રભાવ પડે એમ કે. એમ આગ પ્રભાવ પાડીને શું કરો? જયારે કે તમે સમજ્યા નહીં એમ કે. જયારે આપણી પાસે કશું ના હોય તો કંઈક તો આપણા પાસે હોવું જોઈએ ને. આયુર્વેદનો વિદ્યાર્થી એટલો નક્કર થઈને નીકળે કે એલોપેથીનો ડોક્ટર છે ને એની પાસે શીખવા આવે, એની પાસે જાણવા આવે. આજે અમેરિકામાં હું જાણું છું અહીંથી સારા સારા વૈદ્યો અમેરિકાવાળા લઈ જાય છે, બે ચાર મારા ઓળખીતા છે, અને કહે છે કે તમે આ ઔષધિઓનું સંશોધન કરો. એનું એક કારણ એ પણ છે કે પહેલા જર્મની થાક્યો, જર્મનીએ જોયું કે આ બધા પોઈઝનો એનાથી બહુ મોટી સાઈડ ઇફેક્ટ થાય છે. આજે તમને માથું મટી જાય, મેલેરિયા ઉતરી જાય, પણ કિડની ઉપર અસર થાય, પકવાશય ઉપર અસર થાય, હાર્ટ ઉપર અસર થાય. એમાંથી બચવું કેવી રીતે? એમાંથી આ હોમિયોપેથી નીકળી, એમાંથી નેચરોપેથી નીકળી, એમાંથી પેલી બાર ક્ષાળોવાળી પદ્ધતિ નીકળી. આ બધો જર્મનીમાંથી નીકળ્યા. એમ અમેરિકામાં પણ આજે એક વર્ગ એટલો જાગૃત છે. અમેરિકામાં તો દુકાન છે, દુકાનો છે, સ્ટોરો છે, નેચરલ ફૂડ, એટલે ત્યાં તમને કોઈ અનનેચરલ ના મળે, આર્ટિફિશિયલ કશું ના મળે, તમને બધી નેચરલ વસ્તુઓ મળે. અને એને એને ખાનારો એવા લોટ, એવું અનાજ, એવું એવી બધી વસ્તુઓ એક વર્ગ તૈયાર થયો છે. અને ત્યાં એક રિસર્ચ થઈ રહ્યું છે કે આપણે ભારતના આયુર્વેદને લાવો. ભારતનો યોગ અમેરિકામાં ગયો અને એને સાયન્ટિફિક રૂપ મળ્યું. અમેરિકામાં ત્રણ ચેનલો એવી છે, રોજ સવારે પોણો પોણો કલાક સુધી તમને યોગાભ્યાસ શીખવાડે. ઓમ એવું બોલે, ઓમ લખેલું હોય, પણ કોઈ ગોરી છોકરી ખોટા જેવું શરીર હોય, રબર જેવું શરીર હોય, અને તમને એક એક આસનો અને આસનના ઉપાસનો કેટલા બધા એ લોકોએ સંશોધિત કર્યા છે, આખું વ્યવસ્થિત શીખવાડે. અને ત્યારે હું કહું કે આ મારું રો મટીરિયલ છે કે અહીં અમેરિકામાં આવી અને હવે એનું વૈજ્ઞાનિક રૂપ એને મળ્યું છે. જેવી રીતે યોગને આજે પશ્ચિમના લોકોએ એને આખું વૈજ્ઞાનિક રૂપ આપ્યું છે, એવી રીતે આયુર્વેદને પણ એ લોકો વૈજ્ઞાનિક રૂપ આપવાના છે. આપણે નહીં આપી શકીએ, અને આપણે નથી આપી શકતા એના કેટલાક કારણો છે. એક તો વ્યક્તિબદ્ધ થયેલી પ્રજા કે ગ્રંથબદ્ધ થયેલી પ્રજા નવા જ્ઞાન પેદા નથી કરી શકતી હોતી, એ તો ઘરેડમાં જ ચાલતી હોય છે. ઘરેડમાં જ પાળ ના તોડવી જોઈએ, પણ ઘરેડ તો તોડવી જ. હું પાળ તોડવાનો હામી નથી, પાળનું રક્ષણ થવું જોઈએ. કારણ પાળમાં તો પાણી ભર્યું છે, તળાવ છે, નદીની પાળ, સરોવરની પાળ, એનું તો રક્ષણ થવું જ જોઈએ. પણ જે ઘરેડો છે, એ ઘરેડો શું કામ કરે છે? એમાં ચાલનારને ઘાંચીનો બળદ બનાવે છે. ફરો ફરો ફરો, પણ હતા ત્યાં ને ત્યાં, જ્યાં હતા ત્યાં ને ત્યાં. એ ઘરેડો કોઈ બળવાન માણસ, કોઈ સમર્થ માણસ, કોઈ શક્તિશાળી માણસ એ ઘરેડોને તોડીને બહાર નીકળતો હોય છે. એમ આ પેથીની અંદર પણ કેટલીક ઘરેડો છે, એમાં ઘણું જમા પાસું છે, એની કોઈ ના નથી. આજે એલોપેથીથી હારેલો થાકેલો માણસ પછી આયુર્વેદ પાસે આવે છે. આયુર્વેદ પહેલી શરત કરે છે, મહિનાઓ સુધી દવા લેવી પડશે. આજ દવા આપું, કાલ સારા થવું હોય તો બહાર નીકળો. તમારે વર્ષો સુધી, મહિનાઓ સુધી આ દવા લેવી પડશે, ચરી પાડવી પડશે, પથ્ય પાડવું પડશે. અને પછી એ કહે છે કે તમે જેમ કહેશો એમ અમે બધું કરશું. તો આની પાસે બહુ મોટું જમા પાસું છે, આપણા ઋષિઓનો, આપણા પૂર્વજોનો આ વારસો છે. પણ શરત એટલી છે કે એમાં નવા ઉમેરાની જરૂર છે. મારા ગુરુ વૈદ્ય હતા, બહુ સારા વૈદ્ય હતા, અહીં એ દવાઓ બનાવતા. પણ એ જ્યારે ગુજરી ગયા, એમની બધી દવાઓ અમારે દાટી દેવી પડી, કોઈ દવા ઉપર નામ નહીં. એમની પાસે એક એવી દવા હતી, એમના અવસાન પછી મને ખબર પડી કે જેને દીકરીઓ જ થતી હોય અને દીકરા ના થતા હોય એને એ દવા આપવામાં આવે અમુક રીતે,
તો પછી એને છોકરો થાય. એ કેવી રીતે? કે મને ત્યાં પંજાબના લોકોએ કહ્યું, જો આ સ્વામીજીની દવાથી આ છોકરો થયો, આ સ્વામીજી એમાં તો કેટલાય છોકરાવાળા આવ્યા. અરે, મેં કહ્યું મને તો કોઈ દિવસ બતાવી જ નહીં, મેં તો કોઈ દિવસ એ દવા જાણી જ નહીં. મેં એકવાર એમને કહ્યું, મેં કહ્યું, ગુરુજી આટલી બધી દવાઓ છે એના ઉપર નામ લખ્યા હોય તો આપણને ખબર પડે. મને કે દેખ, મેં જબ ઇધર ઇધર જાતા હું તો લોક ઉઠા ઉઠા કે શિષ્ય લઈ જાતે, એટલે મેં નામ લખતા હી નહીં, મને જ ખબર પડે. આપણા ત્યાં કેટલા સારા સારા વૈદ્યો થયા, પણ એ મર્યા એમની સાથે એમની દવાઓ મરી. પેટન્ટ પદ્ધતિ અહીં નથી. જે પેટન્ટ પદ્ધતિ, એક દવા તમે શોધો, એને પેટન્ટ કરો, આખી દુનિયામાં એ દવા ફરી વળે, તમે કરોડાધિપતિ થઈ જાઓ અને દુનિયા રોગ મુક્ત થઈ જાય. આપણે એ કક્ષાએ ના પહોંચ્યા. મારું જ્ઞાન મારું સેપરેટ જ્ઞાન છે, હું કોઈને નહીં આપું, કોઈને ખબર નહીં પડવા દઉં. એટલે હું મર્યો એની સાથે મારું જ્ઞાન મરી ગયું, મારી દવા મરી ગઈ, મારી મારી શોધ મરી ગઈ, અને એના કારણે આપણે આગળ ના વધી શક્યા. હવે એક સમય છે કે જ્યારે આયુર્વેદની અંદર તપ કરનારા તપસ્વીઓ, કારણ કે હું એમને તપસ્વી કહું છું, એ અર્થમાં તપસ્વી છે કે આયુર્વેદનું વૈદક કરવું અને વૈદકને જમાવવું એક બહુ મોટું તપ છે. પહેલા તો કોણ લોકો દવા લેવા આવે? જે પૈસા ના આપનારા હોય એ જ આવે કે વૈદ્યરાજ જરા ફાકી આપજો. પણ એ વિચાર ના કરે કે વૈદ્યરાજને ફાકી મફતમાં નહીં આવી હોય. ડોક્ટર બિલ આપે અને ડોક્ટરના ત્યાં સારું ના થયું હોય તો એમ ના કહેવાય કે મને સારું ના થયું એટલે હું તમારા પૈસા મારા પાછા આપો, એવું ના કહી શકાય. વૈદ્યરાજના ત્યાં તો કોઈ પણ જાય ને એમ સમજે કે વૈદ્યરાજની દવાની તો કોઈ કિંમત જ નહીં, લાવો આટલું પડી, અને 10 પડી પણ લઈ જાય ને એક ખાય 9 ફેંકી દે, પાછા કચરામાં ફેંકી દે, એમને કઈ કિંમત ના હોય, પડી ના હોય. અમારે કાશીમાં એક સત્યનારાયણ શાસ્ત્રી વૈદ્યરાજ હતા, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના બહુ સારા વૈદ્ય. એક બીજા વૈદ્યરાજ હતા, પૈસા લે. મેં એમને કહ્યું, કરે તમે આ સાધુઓ પાસેથી, બ્રાહ્મણો વિદ્યાર્થીઓ પાસેથી શું કામ? મને કે સ્વામીજી જો પૈસા ના લઉં તો એ દવા ફેંકી દે છે, એટલે દવા ખાય એટલા માટે હું પૈસા લઉં છું, નહીં તો એને દવાની કિંમત નથી હોતી. એટલે ખરેખર આ ક્ષેત્રમાં પડેલા કેટલાક લોકો તો તપસ્વી છે, જામતા 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 જ્યારે પાછલી ઉંમરે એમનું વૈદક જામે, પછી 2 પૈસા થોડા કમાય, તે બધા ના કમાઈ શકે. ત્યારે આયુર્વેદને બહુ મોટી જરૂર છે નવા સંશોધનની, દવાના નવા રૂપ આપવાની, દવાને ટેબ્લેટ રૂપ આપવાની, દવાને ઇન્જેક્શનનું રૂપ આપવાની. અને એથી પણ વધારે જે આપણા આયુર્વેદમાં ભૂલાઈ ગયું છે સર્જરી, કારણ કે એલોપેથીની સર્જરી છે, આપણા ત્યાં સર્જરી હતી પણ ભૂલાઈ ગઈ છે, એ સર્જરીને નવું રૂપ આપવાની. મને અહીં બતાવવામાં આવ્યું કે અમારે ત્યાં પણ સર્જરી થાય છે અને આયુર્વેદની પદ્ધતિથી સર્જરી થાય છે. અમે આખો દોરો તૈયાર કરીએ છીએ પણ એ દોરો થુરિયાના દૂધમાં તૈયાર કરવામાં આવે છે. હવે આ થુરિયાના દૂધવાળો દોરો અને પેલો દોરો, એ બેની વચ્ચેનો જે તફાવત છે એને આપણે આંબવો પડશે. જો નહીં આંબો તો તમે પાછળ રહી જશો. એટલે ગાંધીજી, અને આમાં હું આ ફરક માનું છું, ગાંધીજી મારે આશ્રમમાં એક પટેલ આવ્યા 82 વર્ષના, મને કે હું ગાંધીજીનો ખાસ ભક્ત, એ સમયમાં BSc થયેલો અને ગાંધીજી પાસે ગયો. ગાંધીજીએ મને વર્ધા મોકલી દીધો અને વર્ધા આશ્રમમાં પહેલા દિવસે મને કામ સોંપ્યું સંડાસ સાફ કરવાનું. આ બાજુ એક ગામ, આ બાજુ બીજું ગામ, હવે 2 ગામ એવા કે આ બાજુવાળા આ ગામની ભાગોળે જાય ને આ ગામવાળા પેલા ગામની ભાગોળે જાય. ગંધ 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 ગંધનો કોઈ પાર નહીં, એટલી ગંદકી બધી. અમને બધાને કામ સોંપ્યું કે આ 2 ગામની ગંદકી તમારે સાફ કરવાની. એટલે અમે બધા ડોલ ને વાસણ પાવડા ને બધું ખરૂપી ખરૂપીને બધું ચોખ્ખું કરીએ, ઉલટીઓ થાય એટલી ગંદકી, પણ આ બધું અમે કર્યું. પછી તો ટેવી ગયા, પછી કંઈ આ ગંદકીની અસર ના થાય. મને થયું કે આ કાર્યકર્તાઓના પગની ધૂળ માથે ચડાવી જોઈએ, જે સારા ઘરમાંથી આવી અને હલકામાં હલકું કામ કર્યું અને પ્રેમથી કર્યું એવા માણસો. પણ તરત જ મારા મગજમાં એક બીજો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. સેમ ટાઈમ, બરાબર આ જ સમયમાં પશ્ચિમમાં યુરોપમાં શું થયું? યુરોપવાળાએ એવું સંડાસ શોધ્યું કે ફ્લશ સિસ્ટમ, કે એક બટન આમ કરો ફરદઈને આખું સંડાસ સાફ, કોઈ પાવડાની જરૂર નહીં, કોઈ ડોલની જરૂર નહીં, કોઈ ઝાડુની જરૂર નહીં, કોઈ કાર્યકર્તાની જરૂર નહીં. આપણા સામે 2 રસ્તા છે. શું આપણે આ ગાંધીજીવાળા જે પેલા કાર્યકર્તા ઉત્પન્ન કર કર પેઢી દર પેઢી પેઢી દર પેઢી આ રસ્તે ચાલી શકવાના હતા, ટકી શકવાના હતા? પશ્ચિમ કેમ ફેલાઈ જાય છે?
હવે તો એટલી બધી સિસ્ટમો સંડાસની બાથરૂમોની એટલી બધી સિસ્ટમો એણે વિકસિત કરી છે, આપણા ત્યાં તો જો એમાંની ઘણી આવીએ નથી. આ સિસ્ટમો આખી દુનિયા ઉપર ફેલાઈ જવાની છે. કારણ શું છે? એમાં મગજ લાગેલું છે, એમાં રિસર્ચ લાગેલું છે, એમાં પ્રયોગશાળા લગાવેલી છે. અને એ પ્રયોગશાળાના કારણે હવે કોઈ ભંગી નામની કોઈ જરૂર નહીં, કોઈ માથે ટોપલો ઉપાડવાની જરૂર નહીં, કોઈ કાર્યકર્તાની જરૂર નહીં, કોઈ ગંધ આવવાની જરૂર નહીં. એક બટન આમ દબાવો, બસ એક બટન દબાવવાની સાથે બધું સાફ ચોખ્ખું. આપ આ પ્રયોગનો વિજય થવાનો છે. એમ જે શરીરને આરોગ્ય આપનારી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં પણ આ જ વાત છે, આપણે મગજ લગાવવું જ પડશે. અને હું માનું છું કે આ વિદ્યાર્થીઓની પાસે મગજ છે. જો એમના એમને એમ કહેવામાં આવે કે તમે નવા નવા સંશોધન કરો, નવામાં નવી દવાઓ શોધો, નવામાં નવા સાધનો શોધો અને નવામાં નવી પદ્ધતિ શોધો, તો ભારતનું મગજ, જો પહેલા ઋષિઓનું મગજ કામ કરતું હતું તો અત્યારે પણ આ ઋષિઓના પુત્રો છે, ઋષિઓના વારસદારો છે, કેમ એમનું મગજ ના કામ કરે? પણ જો એમના ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું અને પેલા એલોપેથી ઉપર એલર્જી ઉભી કરવામાં આવી, સતત ગાળો દેવામાં આવી, તો વિકાસ નહીં થઈ શકે, તો તમે અટકી જશો. અરે એની એલોપેથી પાસેથી પણ આપણે શીખવાનું છે, હોમિયોપેથી પાસેથી પણ શીખવાનું છે, હકીમો પાસેથી પણ શીખવાનું છે. દુનિયાની જેટલી પેથીઓ છે, મારું મગજ એવું હોય કે તમામે તમામ બારીઓથી હું બધા આનો ભદ્રાહ ક્રતવો વિશ્વતઃ વિશ્વતઃ, મારી બારીઓ ચારે તરફની ખુલ્લી હોય અને ચારે તરફના જ્ઞાન મારા અંદર આવતા રહે, એ પદ્ધતિ જો આપણે આજે પણ સ્વીકાર કરી શકીએ તો હું માનું છું કે આવનારા દિવસોમાં આયુર્વેદનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. એ ઉજ્જવળ એ અર્થમાં પણ છે કે એમાં જે ઔષધિઓ છે એ મૂળ છે, એ પાંદડા છે, એ ખાલ છે, એ એવી છે કે નિર્દોષ ઔષધિઓ છે. ચરકે લખ્યું છે કે એવી કોઈ વસ્તુ નથી જે ઔષધ ન હોય, વસ્તુ માત્ર ઔષધ છે. આમ હાથ મૂકો એટલે ઔષધ જ છે, પણ આપણને એની ખબર નથી. પણ શરત એટલી છે કે કયું ઔષધ નિર્દોષ છે અને કયું સદોષ છે એનો ભેદ કરવાનો. અને પહેલી તક છે નિર્દોષ ઔષધને આપવાની, પછી ના ચાલે તો જ સદોષ ઔષધને આપવાનું. આયુર્વેદમાં પણ ઘણા પોઈઝન છે, ઘણા ઝેરો આયુર્વેદમાં પણ ઉપયોગમાં, ખાસ કરીને ખનિજ ભસ્મો વગેરે છે, જો એ બરાબર વ્યવસ્થિત ન હોય તો એ પોઈઝન જ છે. પણ છતાં પણ એનો ઉપયોગ સેકન્ડ ગ્રેડમાં થર્ડ ગ્રેડમાં કરવાનો. એટલે સજ્જનો, તાપી બ્રહ્મચર્યાશ્રમ આજે જ્યારે એના 50 વર્ષ ઉજવી રહ્યા છે અને એના મૂળમાં એના પાયામાં એક મહાન તપસ્વી બિહારથી આવ્યા અને બિહારથી આવી અને અહીંયા ધૂણી દખાવી, આહલેક જગાવી, પલાઠી વાળીને બેઠા, ખબર નહીં એમણે આ સંસ્થા કરવા માટે કેટલા લોકોની દાઢીઓમાં હાથ નાખવા પડ્યા હશે, કેટલા લોકો એમને સમજી શક્યા હશે, કેટલા એમને નહીં સમજી શક્યા હોય, કેટલા લોકો એમની મશ્કરી કરી હશે, કેટલા લોકોએ નિરાશા બતાવી હશે. તો એ બધાની અસરથી મુક્ત થઈ અને આત્માનંદ સ્વામી બરાબર ખાઈ ખપૂચી અને આ આખા આયુર્વેદના પાછળ એમને જીવન હોમી દીધું. એનું પરિણામ એ આવ્યું કે આ સુરતને આજે એક સારામાં સારી હોસ્પિટલ મળી છે અને હવે એને મને લાગે છે કે મેડિકલ કોલેજનો દરજ્જો પણ 35 સીટ સુધીનો મળ્યો છે આયુર્વેદની કોલેજ રીતે. તો આ સંસ્થા ફળે ફૂલે વિકસે એ જરૂરી છે. એમ હમણાં કહ્યું કે અહીંયા દાતાઓની જરૂર છે અને દરેકે કંઈ ને કંઈ આહુતિ આપવી જોઈએ. અને મને વિશ્વાસ છે કે દાન મળવાના છે, આપવાના છે. અમારે પટેલોને તો ઘણી વાર પકડવા પડે કે હવે હમણાં ધીરજ રાખ, હમણાં બેસ ભાઈ બેસ, હમણાં પછી તારો વારો, એમ પકડવા પડે. પણ હું મારા તરફથી પણ થોડીક નાની આહુતિ આપું તો મને પોતાને પણ શાંતિ થાય. એટલે 11,000 રૂપિયા મારી સંસ્થા તરફથી આ સંસ્થાને હું આપું છું અને પરમેશ્વરને એવી પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ફળે ફૂલે વિકસે, ખૂબ સમૃદ્ધ બને, ખૂબ સારા અમારા વૈદ્યો નીકળે અને વિશ્વની અંદર આયુર્વેદનો ડંકો વાગે એવી પરમેશ્વરને ફરીથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ
વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. નમઃ સ પરમ વંદનીય સંત શિરોમણિ સ્વામી શ્રી પ્રેમપુરીજી મહારાજના આ સુંદર આશ્રમના બધા ટ્રસ્ટી ભાઈઓ, જેમની પુણ્ય સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા ચાલી રહી છે, એવા શ્રી ચુનીલાલ ઘેલાભાઈ અને એમના પરિવારના બધા સભ્યજનો, સજ્જનો અને બહેનો, કોઈનું હૃદય નિર્મળ થયું છે એની પ્રતીતિ ક્યારે થાય? હૃદયની નિર્મળતાનું પણ એક સુખ હોય છે. શરીરનું સુખ આરોગ્યથી મળતું હોય છે. તમે પૂર્ણ આરોગ્યવાળા છો તો તમને પૂરેપૂરું શરીરનું સુખ મળવાનું. શરીર તમારું આરોગ્યવાળું છે પણ મન મેલું છે, મન નિર્મળ નથી તો મનનું દુઃખ રહેવાનું. પોતાનું અથવા બીજા કોઈનું પણ હૃદય નિર્મળ થયું છે એની પ્રતીતિ કરવી હોય તો એનું એક જ પ્રમાણ છે, અને એ પ્રમાણ એ છે કે માણસ બહુ હસતા હસતા પોતાની જાતને નીચી માને અને બીજાના વખાણ કરે, ઈશ્વરના વખાણ કરે, સંતોના વખાણ કરે, મહાપુરુષોના વખાણ કરે. વખાણ કરવાની જે વૃત્તિ છે એ જ્યારે નાભીમાંથી નીકળે, કોઈ અપેક્ષા વિના, કોઈ લોભ લાલચ વિના, કોઈ ભય વિના, તો એમ સમજવું કે એનું હૃદય નિર્મળ થયેલું છે. અને નિર્મળતાની એક બહુ મોટી અસર પડતી હોય છે. વ્યક્તિ પોતાને પણ એક બહુ મોટો આનંદ આવતો હોય છે. બેન શ્રી મીરાબેન, એમના ભજનોમાં એક સતહ, એક શક્તિ છે, એક આકર્ષણ છે, અને ભજન ગાતા ગાતા મારા માટે બે શબ્દો બોલે, મને સંકોચ થતો હતો, મને એમ થયા કરતું હતું કે ખરેખર વખાણ તો પરમેશ્વરના જ હોવા જોઈએ. પણ હું સમજુ છું, માણસની નિર્મળતા છે, એ નિર્મળતાના દ્વારા એને આખી દુનિયા સારી દેખાવા લાગે છે, સુંદર દેખાવા લાગે છે. સૌથી વધુમાં વધુ દુઃખી માણસ એ છે જે હંમેશા ખોટી ટીકાઓ કર્યા કરે છે. સિદ્ધાંતની આલોચના અલગ વસ્તુ છે. સિદ્ધાંતની આલોચના સમય ઉપર કરો એ યોગ્ય છે, પણ તમે વાત વાતમાં, દરેક બાબતમાં દરેક જણાની ટીકા જ કર્યા કરો છો, તમે દૂષિત મનવાળા છો, તમે દુઃખી થવાના. એટલે બેન શ્રી મીરાબેનનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. મૂળ વાત ઉપર આવો, ધ્યાન દેજો. ટ્રેન છે ને, એ ટ્રેન બે પાટા ઉપર ચાલે, પણ જીવન છે ને, એ ત્રણ પાટા ઉપર ચાલે છે. ત્રણ પાટા સમજવા જેવા છે.
એક પાટા ઉપર તો જીવન પોતે ચાલે છે અને જીવન હંમેશા ચાલતું જ હોય, જે અટકી જાય એને જીવન ના હોય, ધબકારા હોય એને જીવન કહેવાય. એક પાટા ઉપર તો જીવન પોતે ચાલે છે અને બીજા પાટા ઉપર જીવનના પ્રશ્નો ચાલે છે. જીવન હોય અને પ્રશ્નો ના હોય એવું કદી બને જ નહીં. અને ત્રીજા પાટા ઉપર એ પ્રશ્નોના ઉકેલો ચાલે છે. આ ત્રણ પાટા ઉપર જીવન ચાલે છે. જીવન હોય અને પ્રશ્નો ના હોય એવું બને. પ્રશ્નો એક જ વસ્તુને નથી હોતા, બાકી બધાને પ્રશ્નો હોય છે. એક જ વસ્તુને પ્રશ્નો નથી હોતા, મર્દાને પ્રશ્નો નથી હોતા. એ મર્દું છે એને તમે ડાટો, બાળો, રોડ ઉપર ફેંકી દો, ગમે તે કરો, ગમે તે કરો, એને કોઈ પ્રશ્નો નથી હોતા. હા, એ બીજા માટે પ્રશ્નો ઊભા કરે છે, એને પોતાને કોઈ પ્રશ્નો નથી હોતા, પણ એ બીજાના માટે પ્રશ્નો ઊભા કરે છે. એની ગંદકીના દ્વારા, એની સડનના દ્વારા, એના રોગોના દ્વારા, બેક્ટેરિયાના દ્વારા, ફલાણા ફલાણા વગેરે વગેરે. એટલે જો આ મુદ્દો બરાબર હોય તો હું તમને ખાસ વાત કહું છું. હિન્દુઇઝમ અગ્નિદાહ કરે છે, આપણે અગ્નિદાહને માનનારા છીએ. ઝિમ્બાબ્વેમાં થોડા ટાઈમ પહેલા હતો અને ત્યાંના એક બહુ મોટા મિનિસ્ટરે જેના ત્યાં ઉતરેલો એને પ્રશ્ન પૂછ્યો, તમે બાળો છો કેમ? આ તો ક્રૂરતા કહેવાય, મર્દાનું અપમાન કહેવાય. એણે મને પ્રશ્ન પૂછ્યો, મને કે અમારે ત્યાં એક બહુ મોટા મંત્રી છે ને એને મને આ પ્રશ્ન પૂછ્યો છે, આપણા પાસે શું જવાબ છે? એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રશ્નો કદી પણ સનાતન નથી હોતા અને ઉત્તરો પણ કદી સનાતન નથી હોતા. પ્રત્યેક પ્રશ્નને સંદર્ભ હોય છે અને સંદર્ભની સાથે જો ઉત્તર આપો તો તમારો સચોટ ઉત્તર થાય. સંદર્ભ બદલાઈ જાય, પ્રશ્ન એનો એ રહે, ઉત્તર બદલી જવો જોઈએ. મેં કહ્યું એમને એમ કહેજો કે અમે મર્દો એટલા માટે બાળીએ છીએ કે એને જો ટીબી થયો હોય, કેન્સર થયું હોય, બીજા કોઈ રોગ થયા હોય, એડ થયો હોય કે એવા બીજા કોઈ રોગ થયા હોય તો એના જંતુઓ બીજા લોકોને ન વળગે એટલા માટે બાળીએ છીએ. આ કોઈ શાસ્ત્રીય ઉત્તર નથી અને અહીં કોઈ શાસ્ત્રીય પ્રશ્ન પણ નથી. પ્રશ્નનો સંદર્ભ છે કારણ કે ત્યાં એડ ફેલાઈ રહ્યો છે અને હાહાકાર મચી ગયો છે આફ્રિકામાં. જ્યારે બીજા દિવસે આ જવાબ આપ્યો પેલો તો ખુશખુશ થઈ ગયો, બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અમે માત્ર મૃતકને નથી બાળતા, મૃતકની સાથે આવેલા જે મર્દાના જે રોગો છે એ રોગોથી પણ દુનિયાને મુક્ત કરીએ છીએ. એટલે અમારે ઉપનિષદમાં એવું કહ્યું છે કે બે માર્ગ રહ્યા છે, એક તો મર્દાને તરત જ નિકાલ કરવાનો, બાળી નાખો અને જેને જલ્દીથી નિકાલ કરો, અને એક બીજો માર્ગ છે કે મર્દાને ખૂબ શણગારો, ખૂબ શણગારો. પરદેશમાં તો મર્દાને શણગારનારા સ્પેશિયલ માણસો હોય છે, આપણે ત્યાં વરકન્યાને શણગારનારા સ્પેશિયલ માણસો હોય છે, અને મહેંદી મૂકનારા ને બધા હોય છે, ખૂબ તડાકો પડતો હોય છે અમુક લગ્નગાળા વખતે. પરદેશમાં મર્દાને શણગારનારા માણસો હોય છે. મને સ્વીડનમાં એક આપણા ભાઈએ કહ્યું, મને કે કોઈ દોષી મરી ગયા હોય તો એને કઈ લિપસ્ટિક લગાવવાની, કયો ફલો પાવડર લગાવવાનો, કયું ફલાણું કરવાનું, એ બધું લખેલું હોય ને એ બધાનો શણગાર, એને સારામાં સારો સૂટ પહેરાવવાનો, ટાઈ બાંધવાની, ફલાણું કરવાનું, ફલાણું કરવાનું. કોઈ વાત બરાબર છે, અમારે ઉપનિષદમાં લખ્યું છે કે એક તો શણગાર, મર્દાનો શણગાર કરનારી પરંપરા છે,
એટલે હું તમને બીજી વાત કહેવા માંગુ છું, કદાચ તમને મર્દાને શણગારવાનું ગમતું હોય તો ગમો, મને કોઈ વાંધો નથી, એને ખૂબ શણગારો, પાલખીમાં કાઢો, હાથી ઉપર બેસાડો, તમારે જે કરવું હોય એ કરો, પણ ભલા થજો કોઈ મર્દાને કદી પણ કોઈ ખુરશી ઉપર ના બેસાડશો. જો કોઈ મર્દાને કોઈ ખુરશી ઉપર બેસાડ્યું તો એ પ્રશ્નો ઊભા કરશે, કારણ કે મર્દાનું કામ જ પ્રશ્નો ઉભા કરવા, પ્રશ્નો સોલ્વ નહીં કરે પણ એ પ્રશ્નો ઉભા કરશે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ કોઈ સલ્તનતનું પતન થયું, કોઈ પેશવાઈનું પતન થયું, કોઈ રાજા મહારાજાઓનું પતન થયું, ગાદી ઉપર ખુરશી ઉપર કોઈ મળદું બેઠેલું હશે, મળદું આવે એટલે પછી પતન થાય. તમારી પેઢી હોય કે તમારું ટ્રસ્ટ હોય, તમારી ફેક્ટરી હોય કે તમારી સંસ્થા હોય, જ્યાં ગાદી ઉપર કોઈ મળદું બેઠું નહીં પ્રશ્નો ઉભા થયા, કદી પણ કોઈ મળદાને ના બેસાડશે. મારી વાત જો તમને ગળે ઉતરી હોય તો હું તમને એ પણ કહી દઉં કે કોઈ વીણીને ખોળીને શોધીને કોઈ મર્દને બેસાડજો, પણ શરત એટલી છે કે તમે મર્દાનગીને સહન કરી શકશો, મર્દાનગીને પચાવી શકશો. મોટા ભાગે લોકો રબર સ્ટેમ્પો ખોળતા હોય છે, તમે બેસો ને અમે કહીએ એમ તમે કરો, અને અમે કહીએ ત્યાં સુધી તમે કરો ત્યાં સુધી તમે બેઠા છો, નહીં તો પગ ખેંચીને. જીવન હંમેશા ગતિશીલ છે અને એના પ્રશ્નો છે અને પ્રશ્નોના ઉકેલો છે, પણ આમાં અનબેલેન્સ ક્યાં થાય છે કે પ્રશ્નો આગળ નીકળી ગયા અને ઉકેલો પાછળ રહી ગયા. હવે પ્રજા દુઃખી થઈ જશે, પ્રશ્નોને પણ સાથે જ ચલાવવા જોઈએ, અને પ્રશ્નોને સાથે કોણ ચલાવી શકે, જે ચિંતક હોય, જે વિચારક. 100 વર્ષ ઉપર જે મુંબઈમાં મકાનો બન્યા હતા એ જમાનામાં હવેલીઓ કહેવાતી હતી, પેલા વિલાયતી નળિયાવાળા, અને હવેલીઓને જોવા માટે લોકો ઉભા રહેતા હતા, શેઠે કઈ હવેલી બાંધી છે. પણ હવે આજે તમે એવી જ હવેલી બાંધવા જાઓ તો એ પ્રશ્નોનો ઉકેલ થઈ શકે? 100 વર્ષ જીવન આગળ નીકળી ગયું, હવે તમે વિલાયતી નળિયા લાવો અને પેલું બધું જે પેલા જે રીતે મકાનો બંધાતા હતા એ રીતે મકાનો બાંધો તો તમે પ્રશ્નોના ઉકેલ નહીં કરી શકો. ચિંતકનું કામ, આર્કિટેક્ટે નવી ડિઝાઇન બનાવી, આર્કિટેક્ટે કહ્યું કે હવે આપણે 50-50 માળના ફ્લેટ બનાવવા પડશે, હવે આ નહીં ચાલી શકે. આર્કિટેક્ટ છે એ ડિઝાઇનર છે, ડિઝાઇનર છે એ ચિંતક છે, ઇન્જિનિયરનું કામ છે એ ચિંતનને મૂર્ત રૂપ આપવું. ડિઝાઇનરે ડિઝાઇન બનાવી અને એની પાસે મોકલી દીધા કાગળિયા, એને હવે મૂર્ત રૂપ આપવાનું કામ ઇન્જિનિયરનું છે. ઋષિ મુનિ ચિંતક છે, વિચારક છે. પ્રત્યેક વ્યક્તિ ચિંતક નથી થઈ શકતો હતો, વિચારક નથી થઈ શકતો હતો. ચિંતક અને વિચારકનું કામ છે પાટાની સાથે સાથે એના ઉકેલો પણ સાથે દોડાવવા જોઈએ, અને પ્રશ્નોની સાથે જ ઉકેલો છે પ્રજા સુખી સુખી થઈ જશે. એક બીજી વાત યાદ રાખજો, કોઈ પણ માણસ એવો નથી જે 100% પોતાના પ્રશ્નો ઉકેલી શકે, કોઈ પણ નહીં. દરેકને બીજા કોઈની સહાયતાની જરૂર પડતી હોય છે. જેમ જેમ તમારા પ્રશ્નો મોટા, જેમ જેમ તમારા પ્રશ્નો ઘણા, એમ એમ તમારે બીજાની વધારે ને વધારે જરૂર પડશે. રાજાને સૌથી વધુમાં વધુ બીજા લોકોની જરૂર પડે, રાજાના પ્રશ્નો ઘણા મોટા છે. તમારે એક ઘર ચલાવવું છે, મારે એક આશ્રમ ચલાવવો છે, અને એને આખું રાજ ચલાવવું છે, આખું રજવાડું ચલાવવું છે. આ બહેનો કરોડાધિપતિ હોય એમનો મોટામાં મોટો પ્રશ્ન કયો ખબર છે? સવાર પડે એટલે તરત જ માથું કૂટે, કામવાળી નથી આવી, કામવાળી નથી આવી, કામવાળી નથી આવી.
શેઠનો પ્રશ્ન કામવાળી નથી. શેઠનો પ્રશ્ન અલગ છે, શેઠાણીનો પ્રશ્ન અલગ છે. અબજો રૂપિયા ઘરમાં પડ્યા છે પણ ચહેરો ઉતરી ગયો હોય કે આજ કામવાળી નથી આવી અને મહેમાન આવ્યા છે પાછા. અને કામવાળીઓ એવી હોશિયાર હોય છે કે એમને આગળથી ખબર પડી જાય છે કાલ મહેમાન આવવાના છે. વાતો કરતા હોય ને એટલે વાત ખબર પડી જાય કાલે 5 મહેમાન આવવાના છે, દાટ ડૂબકી મારી દો એમ. એટલે શેઠાણીને ખબર પડે. પ્રત્યેક વ્યક્તિને બીજા કોઈને કોઈની જરૂર હોય છે, હોય છે ને હોય છે જ. શેઠને શેઠાણીની જરૂર છે, શેઠાણીને કામવાળીની જરૂર છે, શેઠને ડ્રાઈવરની જરૂર છે. દરેકને આપણે એકબીજા સાથે સંકળાયેલા છે. ઓછામાં ઓછી જરૂરિયાત કોને છે? બીજાની ગરજ વિના જે જીવન જીવી શકે એવો કયો માણસ છે? એનું નામ ફકીર છે. ફકીર છે. ફકીરનો અર્થ જ થાય છે કે જેને બે ટુકડા અને લુખા સુખા જે મળ્યા, જેવા મળ્યા, જ્યાંથી મળ્યા, અને એક શરીર ઢાંકવા માટેનું કપડું, એ સિવાય જેને કશી જરૂર ન હોય એને ઓછામાં ઓછી જરૂર છે. પણ પ્રત્યેક વ્યક્તિ તો કંઈ ફકીર નથી થઈ શકતો, અને ફકીર કંઈ થવાથી થવાતું નથી. અમે બધા ફકીર થવા નીકળ્યા અને હવે જુઓ તો મોટા આશ્રમો બાંધીને બેઠા. એટલે 100 ઘરબારી ને 1 મઠદારી. તમારે 100 ઘર ચલાવવાની જેટલી ચિંતા હોય એટલી અમારે 1 આશ્રમ ચલાવવાની ચિંતા હોય. પ્રત્યેક વ્યક્તિ ફકીર નથી થઈ શકતો. અને ફકીર અને ભિખારી બે એક નથી. ભિખારી ભૂખ્યો નહીં રહી શકે, ફકીર ભૂખ્યો રહી શકે. ભૂખ હોવા છતાં પણ જેની મસ્તી ન છૂટે એનું નામ તો ફકીર છે. કપડું ન હોવા છતાં પણ જેને લાલચ નથી, લોભ નથી, કોઈના સામે લલચાયેલી નજરે જોતો નથી, એ ફકીર છે. પેલો તો ભિખારી છે, સવારથી સાંજ સુધી માગ 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 કરે છે. અપરિગ્રહ માત્રથી ફકીરી નથી આવતી હોતી. ઘણી વાર તો તમે કંટ્રોલના કારણે અપરિગ્રહી બન્યા હોવ કે તમારે આટલું જ રાખવું પડશે, આથી વધારે નહીં રખાય. ઈચ્છા છે પણ નથી રાખી શકતો. અરે પેલો મસ્તીથી ફકીર બન્યો છે. એટલે એ કોઈ જવલ્લે જ એકાદ માણસ હોય. એટલે વ્યક્તિના જે પ્રશ્નો છે એ પ્રશ્નો 4 રીતે ઉકેલાય છે. ઓછામાં ઓછી 4 રીતે ઉકેલાય છે. પહેલા એ પ્રશ્નોને ઉકેલે ધર્મ ઉકેલે છે, પછી સમાજ ઉકેલે છે, પછી રાષ્ટ્ર ઉકેલે છે, અને પછી માનવતા ઉકેલે છે. 4 રીતે પ્રશ્નો ઉકેલાતા હોય છે. હું તમને પહેલી સલાહ તો એ આપું કે જીવન એવું બનાવો કે બને ત્યાં સુધી બધા ઘણા મોટા ભાગના પોતાના પ્રશ્નો પોતે જ ઉકેલી શકો. વગર જોતા પરાવલંબી ના બનો, વગર જોતા કોઈની અપેક્ષા રાખનારા ના થો. છોકરાને જો સંસ્કાર નાખવા હોય તો તમે એને એમ શીખવાડો કે તું રોજ ગીતા વાંચજે, તમે એને એમ શીખવાડો કે તું રોજ મંગળાના દર્શન કરવા જજે, તમે એને એમ શીખવાડો કે હોટલનું ખાઈશ નહીં, તો એ તો બહુ સામાન્ય વાત છે. એમાંથી કંઈ જીવન બહુ બનવાનું નથી. પણ જો છોકરાનું ખરેખર તમે સંસ્કાર નાખવા માંગતા હોવ તો એને પહેલું શીખવાડવાનું કે બેટા કદી પણ કોઈનું પણ મફતનું લઈશ નહીં, હરામનું લઈશ નહીં, મફતનું ન લઈ. અરે એણે ગીતા વાંચી લીધી, પેલા ગીતા વાંચ્યા જ કરે આખી જિંદગી, આને આને વગર વાંચે વાંચી લીધી. કદી પણ કોઈનું વગર જોતું મફત ના લઈશ, હરામનું ન ખાઈશ. આ બે વાતો જો તમે શીખવાડી દીધી તો અંગત બનાવી દીધો, તમારા ઘરમાં એક અંગત પેદા કર્યો જે રાવણની સભામાં જઈને પગ રોપી શકે અને રાવણને લલકારી શકે ઉપાડ મારો પગ. પણ એ સંસ્કાર આપણે નથી નાખતા, કારણ કે આપણે પોતે જ મફતનું ખોળીએ છીએ. હમણાં અહીં ચોપડી વેચવા ઉભા થાવ, અરે ધૂળ વેચવા ઉભા થાવ ને
તો એ કહે છે કે વાસણ ઘસવા કામ આવશે, લાવો ને મારીએ લાવો, મારી બેનની લાવો, મારા ઘરે પેલા રહી ગયા એમની લાવો, કે કંઈક કામ આવશે. નહીં જોઈએ, મારે નહીં જોઈએ એવું કહેનારા કેટલા છે. પહેલો માણસ એ છે કે જે પોતાના મોટા ભાગના પ્રશ્નો પોતે ઉકેલી નાખે છે અને છતાંય ગર્વ નથી કરતો, છતાંય અભિમાન નથી કરતો. શ્રી કૃષ્ણની પાસેથી આ શીખજો. ગોવર્ધનને ઊંચક્યો, ગોવર્ધનને ઉપાડ્યો, પણ યશ ગોવાળિયાને આપ્યો. કદી કૃષ્ણે એમ ના કહ્યું કે મેં ગોવર્ધન ઉપાડ્યો, મેં ગોવર્ધન ઉપાડ્યો. આ મુદ્દો યાદ રાખજો. માણસ જ્યારે પોતે પોતાની જાતે વખાણ કરતો થાય એટલે એમ સવાનમાં એનું અંતઃકરણ મલિન થયું છે, એના અંતઃકરણમાં મલિનતા આવી છે, ત્યારે જ આત્મશ્લાઘા કરતો થઈ જાય. તમારા સદગુણો બીજાને બોલવા દો, તમે ચૂપ રહો. બોલતો હોય તો એને અટકાવો, નહીં તો ચૂપ રહો, પણ જાતે તો ના જ બોલો. બીજાના ગુણો છે યાદ કરી કરીને બોલો, વગર પ્રસંગે પણ બોલો. પોતાની જાતને દબાવો. કૃષ્ણે કહ્યું જો તમારી લાકડી બરાબર રાખજો, મારા એકલાથી ઉંચકાય નહીં. અને આમાંથી એક ટીમ ઊભી થતી હોય છે. વ્યક્તિ ઊભો કરવો અલગ વસ્તુ છે ને ટીમ ઊભી કરવી એક અલગ વસ્તુ છે. જ્યારે તમે એક વ્યક્તિ ઊભી કરો છો ત્યારે કોઈને કોઈ દિવસ અંધકાર થવાનો જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે વ્યક્તિનો અસ્ત થવાનો જ છે. પણ જ્યારે તમે એક ટીમ ઊભી કરો છો ત્યારે અંધકાર થવાનો નથી. એક અસ્ત થશે તો બીજો તૈયાર છે, બીજો અસ્ત થશે તો ત્રીજો તૈયાર છે. આપણે ટીમ ઊભી નથી કરી શકતા, આપણે વ્યક્તિવાદી છીએ. અને વ્યક્તિવાદી હોવાના કારણે આપણો ઇતિહાસ, આપણી પરંપરાઓ કાં તો હિમાલયના શિખર ઉપર છે કાં તો તળેટીમાં છે. સમધારા જે કહેવી જોઈએ એ સમધારા નથી ચાલતી. એક વિક્રમાદિત્ય આવે છે ને શિખર ઉપર લઈ જાય છે, તરત જ પછી તળેટીમાં. કૃષ્ણ છે એ ટીમવાદી છે. એમણે કહ્યું આ તો મારા ગોવાળિયાઓનું કામ છે, બસ એ હૃદયની નિર્મળતા છે. એટલે ધર્મની વ્યાખ્યા પછી એ 20મી સદીનો હોય કે 21મી સદીનો હોય, એની પહેલી વ્યાખ્યા છે જે પ્રજાના પ્રશ્નોને ઉકેલે એનું નામ ધર્મ કહેવાય. જે પ્રજાના પ્રશ્નોને ઉકેલી આપે એનું નામ ધર્મ કહેવાય. ધર્મ જો પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ પ્રશ્નો ઊભા કરે તો એ બીમાર ધર્મ છે, તો એ મળદું ધર્મ છે. કારણ કે મળદું પ્રશ્નો ઊભા કરે. ધર્મથી પ્રશ્નો ઉકેલાતા નથી, ધર્મથી પ્રશ્નો વધારે બગડે છે, સમજવાનું. એ બીમાર ધર્મ છે. અને ધર્મ બીમાર થયો ક્યાંથી? આ બીજા મુદ્દાને યાદ રાખજો. ધર્મ કદી શાસ્ત્રથી બીમાર નથી થતો, વ્યાખ્યાતાથી બીમાર થાય છે. શાસ્ત્ર એનું એ જ છે, વ્યાખ્યા કરનારથી એ બીમાર થાય છે. કારણ કે ધર્મ એ મીણનું નાક છે. મીણ છે એનું નાક છે, આમ ધારો તો આમ ફેરવો, આમ ધારો તો આમ ફેરવો. એને દિશા આપવાનું કામ વ્યાખ્યાતા કરતા હોય છે. જો તમને સારા અને યુગ ધર્મમાં વ્યાખ્યાતા મળે તો ધર્મ કદી બીમાર નહીં થાય. પણ જો તમને યુગ ધર્મને ન સમજનારા રૂઢિવાદી જો વ્યાખ્યાતા મળ્યા, ધર્મ બીમાર થઈ જશે. અને ધર્મ બીમાર થશે તો એ પોતાના જ પ્રશ્નો ઊભા કરશે કે હું ખાટલામાં માદો પડ્યો છું, મને બચાવો, મને બચાવો, મને બચાવો. એટલે એને બચાવવો પડશે. અરે ધર્મને તમે શું બચાવવાના હતા? ધર્મ તમને બચાવશે. પ્રજા ધારયતે ધર્મ, ધારણા ધર્મ મિત્યાહુ, ધર્મો ધારયતે પ્રજા. એને ધારણ કરો તો પ્રજા આપોઆપ બચવાની છે. એને તમે શું બચાવવાના? તમે રૂઢિઓ બચાવવાના, તમે માન્યતાઓ બચાવવાના. અને જે હવે પ્રશ્નોની સાથે પાછળ રહી ગઈ છે ને, પ્રશ્નો આગળ નીકળી ગયા છે, હવે તમે એને કરોડ પ્રયત્ન કરીને બચાવવા પ્રયત્ન કરો. તમે સૌરાષ્ટ્રમાં જાઓ અને સૌરાષ્ટ્રમાં ફરનારો એક માણસ
સતત એવો પ્રચાર કરે કે આપણી સંસ્કૃતિ લાજ કાઢવાની, ઘૂંઘટો તાણવાની, આ બધા ઉઘાડા માથા લઈને બહેનો આવી, હવે તમે કરોડ પ્રયત્ન કરીને પાછી લાજ લાવો ખરા? એ તો બહુ જૂની વાત થઈ ગઈ. કોઈ ટાઈમ હતો જ્યારે ગુલામી હતી, સ્ત્રી સુરક્ષિત નહોતી. જ્યારે પણ ગુલામી આવે એટલે એનો પહેલો પંજો પૈસા ઉપર પડે અને બીજો પંજો સ્ત્રી ઉપર પડે. એટલે પૈસાને બચાવવા અને સ્ત્રીને બચાવવા માટે પછી ગુલામ થયેલા માણસો ફાંફા મારે. એ ફાંફામાંનું એક ફાંફું કે એનું મોઢું ઢાંકી દો, એનું રૂપ ઢાંકી દો, તો આપણે સ્ત્રીને એને ઘર બહાર ના મોકલો, એને દિવાલોમાં રાખો. તો એ ટાઈમે એ પ્રશ્ન ઉકેલાયો. બરાબર હતો, પ્રશ્ન હતો અને એનો ઉકેલ પણ હતો. હવે સ્ત્રી આગળ નીકળી ગઈ 2000ની, 20મી સદી, 21મી સદી આવી ગઈ. અને તમે હવે ફરી પાછા કહો કે મર્યાદા રાખો, મર્યાદા રાખો, ઘૂંઘટો તાણો, ઘૂંઘટો તાણો, ઘૂંઘટો તાણો, એ તો ઉકેલ પાછળ રહી ગયો, પ્રજામાંથી થઈ જશે. ધર્મનું કામ છે પ્રશ્નો ઉકેલવા. અને પ્રશ્નો ક્યારે ઉકેલી શકાય? ધર્મ પોતે શુદ્ધ અને સ્વસ્થ બને તો. આરોગ્યવાળો ધર્મ હોય, આરોગ્યવાળી માન્યતાઓ હોય, આરોગ્યવાળા વિધિ વિધાનો હોય, આરોગ્યવાળા આચારો હોય તો. જો એ આરોગ્યવાળા ન હોય તો બીમાર ધર્મ પ્રજાને બીમાર બનાવી દેશે અને પ્રજા મરશે, પ્રજાનું ધારણ નહીં થાય, પ્રજા દુઃખી થશે. ભારતમાં એ જ થયું છે, એ જ થઈ રહ્યું છે. શું કારણ છે કે આટલી વિશાળ પ્રજા પોતાનું રક્ષણ નથી કરી શકતી? કંઈક તો કારણ હશે. મારે એ ચર્ચામાં નથી ઉતરવું. મારે તો આટલું જ કહેવું છે કે ધર્મનું કામ છે પ્રશ્નોને ઉકેલવાના. ધર્મ જે પ્રશ્નો ના ઉકેલી, એક જ દાખલો આપું, ધર્મ શું પ્રશ્નો ઉકેલે છે? ધર્મે કહ્યું સ્ત્રી અને પુરુષ પતિ પત્ની થાઓ, લગ્ન કરો, લગ્ન સંસ્થા બનાવો અને બંને એકબીજાને વફાદાર રહો, એનું સુખ તમને પાછલી જિંદગીમાં મળશે. યુવાવસ્થામાં તો મળશે, પણ જ્યારે તમારા હાડકાં ખખડી ગયા હશે, ચામડું લટકી પડ્યું હશે, શક્તિ નહીં હોય, ત્યારે એ વફાદારીનો સુખ તમને પાછલી જિંદગીમાં મળશે. ધર્મે વ્યવસ્થા કરી, તોડી નાખી એ વ્યવસ્થાને. અમારે લગ્ન કરવાની શી જરૂર છે? આ પશુ પક્ષીઓ કંઈ લગ્ન કરે છે તોય સારી રીતે જીવે છે, તો અમારે શા માટે લગ્ન કરવા જોઈએ? ના કરો. હવે ના કરવાનું પરિણામ એ આવ્યું કે જુવાની તો કદાચ સારી રીતે વીતી, હવે ગડપણમાં જુઓ, કોણ કોઈનું સાથી છે? કોણ કોઈના માટે કોઈ ભાવ પૂછનાર નથી. હમણાં ગયા વર્ષે મારે સ્વીડન જવાનું થયેલું. સ્વીડન, નોર્વે, ડેનમાર્ક, સ્કેન્ડિનેવિયન દેશો, અને અમે એક પહાડ જોવા ગયા. અદભુત કારીગરી ઇન્જિનિયરે કરેલી, આમ ફરતી 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 શ્રીડી ડેમંડ ગામ ઉપર જઈને મેં જોયું એક કલાક સુધી, તો બધા ડોશીઓ જ ડોશીઓ, ડોશીઓ જ ડોશીઓ ફરી રહી છે, અને કાં તો સ્કૂલના છોકરા ફરી રહ્યા છે. જે મારા સાથે હતા સ્વીડનના ભાઈ, એમને મેં પૂછ્યું કે આ બધી ડોશીઓ આટલી બધી કેમ ફરી રહી છે? મને કઈ નવરી છે એટલા માટે. મેં કહું કેમ નવરી છે? એમને જે કહ્યું એ તમને કહું છું. મને કે અહીંયા લગ્ન સંસ્થા પડી ભાગી છે, કોઈ લગ્ન કરતું નથી. લગ્ન કર્યા વિના બધા સાથે રહે છે, બાળકો વગેરે થાય છે. સરકારે પણ માન્યતા આપી 70% લોકો લગ્ન કરતા નથી. પછી મને કે યુવાવસ્થા તો ગમે એમ વીતી જાય છે, પણ ઢળતી અવસ્થામાં સ્ત્રીઓ એકલી પડી જાય છે. કારણ કે આ પદ્ધતિમાં સ્ત્રીઓને જ વધારે સહન કરવાનું છે, પુરુષોને ઓછું સહન કરવાનું છે. પુરુષ છે ને બહુ મોડો જુવાન થાય છે અને બહુ મોડો ઘરડો થાય છે. સ્ત્રી બહુ જલ્દી જુવાન થઈ જાય છે અને બહુ જલ્દી ઘરડી થઈ જાય છે. અને હવે આ ડોશીઓ બધી ઘરડી થઈ ગઈ, હવે કોઈ પુરુષ નહીં.
એકલી. સરકારે એમને ફ્રી ફરવાનું કરી દીધું છે, બસમાં બેહો ગમે ત્યાં બેસો, કોઈ ટિકિટ નહીં લેવાની. એટલે હવે આ ડોશીઓ બધી રખડ્યા કરે, શું કરે બીજું, હવે એમને કંઈ એમને બીજું કંઈ કામ ધંધો નહીં, એટલે બધી ટૂર લઈને ફર્યા કરે છે. અને ખરેખર મને કહેવામાં આવ્યું કે આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ આત્મહત્યા આ દેશમાં થાય, એટલો સુખી દેશ છે. 65% એટલો સુખી દેશ છે, આપણે કલ્પના ના કરીએ એટલો સુખી દેશ છે, પણ સૌથી વધુમાં વધુ આત્મહત્યા થાય છે. આત્મહત્યા કોઈ ભૂખથી ના કરે, કોઈ ભિખારીએ આત્મહત્યા કરી હોય તમે જાણ્યું? હા, એ ઠંડીથી મરી જાય, લૂથી મરી જાય, પણ આત્મહત્યા ના કરે. આત્મહત્યા તો કોણ કરતું હોય છે? જેના હૃદયમાં વેક્યુમ આવી ગયું હોય, ખાલીપણું આવી ગયું હોય, એ વેક્યુમ એને સહન ન થતું હોય. પૈસાદારમાંથી ભિખારી થઈ ગયો હોય, આબરૂદારમાંથી આબરૂ વિનાનો થઈ ગયો હોય, આબરૂથી હૃદય છલોછલ ભરેલું હતું, એનો એક સુખ હતો, એના ચહેરા ઉપર એક લાઈટ હતી. નગરશેઠ 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 આબરૂદાર ઉઠીને ખુરશી ખાલી કરીને લોકો આપે, આવો આવો અહીં બેસો અહીં બેસો, આબરૂ જતી રહી, વેક્યુમ થઈ ગયું, ખાલીપણું આવી ગયું. હવે પ્રેશર સહન કરવું સરળ છે, પણ વેક્યુમ સહન કરવું બહુ કઠિન છે. અને વેક્યુમમાં માણસ હવે એકલી પડી ગઈ છે, માને પછી આત્મહત્યા કરી બેસતી હોય છે. એટલે ધર્મે વ્યવસ્થા કરી એવી લગ્ન કરો, વફાદારીથી રહો, વિશ્વાસથી રહો. કોઈ પણ ટાઈમે સુખ મળવાનું તો અહીંયા જ મળવાનું છે. વર્ષો પહેલા 2300 વર્ષ પહેલા ચાણક્યે લખ્યું છે, સંતોષસ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્યો અધ્યયને જપદાનયો હો. એ ભાઈઓ, ત્રણ જગ્યાએ હંમેશા સંતોષ કરજો. સંતોષસ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે, પોતાની પત્નીમાં પોતાના પતિમાં સંતોષ કરજો. એ જે છે, જેવી છે, જેવો છે, તમારું સ્વર્ગ એમ જ છે, પડોશમાં નહીં. પડોશમાં સારામાં સારું ઘાસ ઉગ્યું હોય પણ જો એ સેઢો તોડીને ઘોડો પેલા ખેતરમાં ખાવા જશે તો એ બરબાદ થઈ જશે. ભોજન એ